મોમીનો, આજે હું આપને ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન સંભળાવીશ. શરૂઆતનું ફરમાન કે પહેલી વખત ઇમામ જમાતની વચ્ચે એક ઇમામ તરીકે પધાર્યા અને શું ફરમાન કર્યું હતું. આજની વાયસ નું મકસદ બી એ જ છે કે જે સવાલ ઉભો થશે આ વાયસ થી એનો જવાબ દરેકે તૈયાર કરવાનો છે. જે લોકો એનો જવાબ આપી શકવા માટે યોગ્ય છે એને મુબારકી આપતા હું, અને જે નથી આપી શકે એમ તેઓ એ વિચાર કરવાનો છે. મોમીનો, ઇમામ મુસ્તનસિર બિલ્લા જે 18મા ઇમામ હતા એમના જમાનાથી હિન્દુસ્તાનમાં પીર મોકલવાની શરૂઆત થઈ. 18મા ઇમામે લગભગ 1000 વર્ષ થઈ ગયા એનાથી ઉપરનો સમય થયો. પીર સતગુરુ નૂરને પિરાતન સોંપી હિન્દુસ્તાન મોકલ્યા હતા. પણ ઇમામ મુસ્તનસિર બિલ્લાના જમાના પછી ઉથલ પાથલ થઈ. ઇસ્માઇલી ધર્મ બે અલગ અલગ ફિરકાઓમાં વહેંચાઈ ગયો. હોરા ફિરકાઓની ત્યાંથી શરૂઆત થઈ. હકના ઇમામ નિઝારને કેદ કરવામાં આવ્યા અને મુસ્તે અલી ઇમામ બન્યો. એટલે પાછો એ જે સિલસિલો હતો હિન્દુસ્તાનમાં પીર મોકલવાનો એ સ્ટોપ થયો. ત્યાર પછી 29મા ઇમામના જમાનામાં પીર સમ્મસ હિન્દુસ્તાન આવેલા. મોમીનો, એને અમે ઓળખીએ છીએ. પીર સાહેબદીન હતા, પીર સદરદીન હતા, પીર નસીરદીન હતા. સદગુર નૂર પછીનો અમુક અહેવાલ નથી મળતો મોમીનો, પણ આપણને એનાથી બહેસ નથી. પીરોએ હિન્દુસ્તાનમાં આવી અમારા વડવાઓને ઇસ્માઇલી ધર્મ દેખાડ્યો. અમારા વડવાઓ કે જેઓ હિન્દુ હતા તેને સતપંથ દીનની સનાખત કરાવી. મોમીનો, તે વખતે પીરોએ એક જ ચીજ જમાતને શીખવી હતી કે 10મો નકલંકી અવતાર કે જે ખુદાવંદ છે, જેને હિન્દુ લોકો ભગવાન કહે છે, દુનિયાનો પેદા કરનાર છે, એ પાછમ દેશમાં ઈરાનની અંદર છે. જમાત ક્યારેક ક્યારેક પીરને સવાલ કરતી હતી કે ઇમામ કેવો દેખાય છે. આપણને સાંભળતા જો, કોઈના બારામાં સાંભળતા જો તો જોવાનું મન બી થાય. ઇમામ કેવા દેખાય છે, ઇમામનો ચહેરો કેવો છે, ઇમામની પર્સનાલિટી કેવી છે, વિગતો જમાત પૂછીને દિલમાં રાજી થતી હતી. કારણ કે ઇમામ પધરામણી નહોતો કરતો ત્યારે. અત્યારે જેમ 2-4-5 વર્ષે ઇમામની પધરામણી થઈ જાય છે તેમ પધરામણી નહોતી થતી ઇન્ડિયામાં. દિનારો, જો જમાતને ઇમામના દીદાર કરવા હોય તો રજા મળતી હતી, પણ જમાતમાં તાકાત હોવી જોઈએ ઇમામના દીદાર કરવાની, એટલે કે ઈરાન સુધી પગે ચાલીને જવાની અને ત્યાંથી પાછું પગે ચાલીને આવવાની અને જંગલના રસ્તાઓમાંથી પસાર થવાનું. અતાણે છે એવા રોડ હોત અને ગાડીઓ હોત તો બધાય કોશિશ કરત, પણ એવું કઈ નહોતું. હાલીને જાઓ દમખમ હોય તો, અને બી જંગલના રસ્તાઓમાંથી કાંટાઓ લાગે તો સહન કરો. શરદી જંગલની જબરદસ્ત હોય તો એ શરદીને સહન કરો, ગરમી હોય તો ગરમી સહન કરો, વરસાદની ઋતુ હોય તો વરસાદ સહન કરો. 8-9 મહિના સુધી હાલ્યા જાઓ, રાત બહુ થાકી જાઓ તો કોઈ ઝાડ નીચે સુઈ જાઓ. આવી જાતનું જો તમારામાં દમખમ હોય અને રસ્તામાં ખાધા ખોરાકીની કોઈ હોટલો કે કેન્ટીનો ન મળે કે તમે ખાઈ લ્યો, નાસ્તો કરી લ્યો અને આગળ વધી જાઓ, ભૂખ્યા બી રહેવું પડે ને તરસ્યા બી રહેવું પડે. આવી મહેનત જે ઉઠાવવા ભાગ્યશાળી હોય એ દીદાર કરવા જાય. એટલે 99% કે 100% બી કઈ, 1-2-4-10-15-25-50 લોકો 400-500 ના વર્ષના ગાળામાં કદાચ જેવા તો જુદી વસ્તુ છે. બાકી મેજોરિટી જમાતની જે છે એને ઇમામને જોયેલા નહોતા, ફક્ત પીરોથી સાંભળેલું હતું કે ઇમામ છે, ધણી સલામત છે, મૌલા છે, નૂરનો માલિક છે. આ બધી વાતો સાંભળેલી જ્ઞાનોમાં પીરની વાણીઓથી. પણ દિનારો, જયારે જમાતના કિસ્મત ઉઘડ્યા અને 150 વર્ષ પહેલા, એટલે પીરે ઇસ્માઇલી બનાવ્યા એના લગભગ 500-600 વર્ષ પછીની વાત, કે જયારે એના કિસ્મત ઉઘડ્યા જમાતના
અને પીરોએ કરેલી ભવિષ્યવાણી પ્રમાણે ઇમામને હિન્દુસ્તાન આવવું પડ્યું. અને આગા શાહ હસન અલી શાહ મા બાપ પહેલા આગા ખાન ઈરાન મૂકી અને ઇન્ડિયામાં દાખલ થયા. ઇતિહાસકારોના કથન પ્રમાણે જે વખતે આપ હિન્દુસ્તાનમાં આવ્યા આપની ઉંમર લગભગ 50 થી 51 વર્ષની હતી. લડતા લડતા આવ્યા હતા ઈરાનથી અને હિન્દુસ્તાનમાં આવીને બી લડાઈ થઈ. ઝીરકમાં એ સિંધના સુમરાઓ ને બધા બાજ્યા ઇમામ સાથે. 72 કે 71 જેટલા ઇસ્માઇલી ત્યાં શહીદ થયા લડાઈ કરવામાં. બહરાલ મમીનો ઇમામ ઇન્ડિયામાં આવી ગયા અને પછી જમાતોને દીદાર દેવાનો સિલસિલો ચાલુ થયો. પહેલી વખત જમાતને ખબર પડી કે ઇમામ કેવો હોય છે, ઇમામના દીદાર કેવા હોય છે, ઇમામના ચહેરા ઉપર તેજ કે નૂર કેવું હોય છે, ઇમામ કેટલો રહેમ રહેમી ને દયાળુ હોય છે. પહેલી વખત જોઈ રહી છે જમાત. નસીબદાર જમાત હતી કે ઇમામના દીદાર કરતી જતી હતી અને એને એક જાતનો એના દિમાગમાં ખ્યાલ બેસી ગયો કે ઇમામ એક પીઢ માણસ છે, એક એવી વ્યક્તિ છે કે જે 50-52 વર્ષની ઉંમરનો છે અને અમને ગાઈડ કરવા માટે, રસ્તો બતાવવા માટે, અમારા સુખ માટે, અમારી ભલાઈ માટે ઈરાનથી ઇન્ડિયા આવ્યો છે. એટલા માટે કે પીરોએ વચન લીધું હતું. અને દીનદારો આપને આશ્ચર્ય થશે, પીરોએ ઇમામ પાસે ખુલ્લી રીતે વચન માંગ્યું હતું કે મારા મુરીદોને દીદાર દેવા પડશે, દીદાર દીધા વિના નહીં ચાલે. અમે એને સમજાવ્યું છે, એ લોકો તલપાપડ છે દીદાર માટે, જે નકલંકી અવતાર ઉપર ઈમાન લાવ્યા છે અમારી વાતો સાંભળીને, તારી ઇમામત અને તારી મહાન શક્તિને કબૂલ રાખી છે, પણ અમે એને વચન આપ્યું છે કે એક દિવસ એ ધણી તમારા દેશમાં આવશે અને દીદાર દેશે. બધા પીરો એ ભવિષ્યવાણી કરેલી. મારો સ્વામી રાજો જમ્પુ દીપ માં આવેંગો નિર્વાણ પી સદરદીન લખી ગયા, મહેરબાન મેરે, સાહેબ મેરે, દયાવંત મેરે, યાસા તુજ વિનાશો દિન જાવેંગો કૈસે પિયાજી. જમ્પુદીપ એટલે હિન્દુસ્તાન. મારો મૌલા રાજો કે જમ્પુદીપમાં આવશે, આવેંગો ફ્યુચરમાં વાત કરી રહ્યા છે કે આવશે ભવિષ્યમાં. નિર્વાણ એટલે ચોક્કસ, એમાં કોઈ શક નથી, એ લેખમાં કોઈ મેખ નહીં મારે. કારણ કે પીરે માંગ્યું છે અને ઇમામે કીધું છે, એમ આયેગા હિન્દુસ્તાન આવશે, મુરીદો ઇબાદત બંદગી દસોનમાં પાકાર્યો એ ચોક્કસ વચનનું પાલન કરવા વાળો છે અને તમને દીદાર આપશે. ઘણા પીરોએ લખ્યું. તમે બીજું એક જ્ઞાન બોલો છો, તમને યાદ હશે, પાછમ થી સાના દળ આવશે અને જમ્પુ તે દીપ મિજારિયાજી. આવા ઘણી ભવિષ્યવાણીઓ છે. પાછમ એટલે હિન્દુસ્તાનના પશ્ચિમમાં ઈરાન દેશ છે, ત્યાંથી મૌલા આવશે, એકલો નહીં આવે, દળ આવશે, સાથે માણસોની એક ટુકડી કે ટોળું હશે. દળ એટલે ગ્રુપ, એક જમાત, સાથે એક જમાત હશે. જમાતની સંખ્યા પેલી નહોતી બતાવી, પણ આગા શાહ હસન અલી શાહ મા બાપ સાથે 300 થી 400 માણસ ભેરાયા હતા. પાછમ થી સાના દળ આવશે, ક્યાં આવશે, તો કે જમ્પુ તે દીપ મિજારિયાજી, હિન્દુસ્તાનની અંદર. આવી ઘણી પેશનગોઈઓ હતી, પણ તે છતાં બી જમાત ક્યારે ક્યારે કહેતી કે પીર માવ ક્યારે આવશે. અમે મરી ગયા પછી, અમારી ઓલાદના જમાનામાં, કે એ મરી ગયા પછી, કે એની ઓલાદના જમાનામાં ક્યારે આવશે. પીરને વ્યતો કે આ ધણી આવીશ 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 એમ કે છે, પણ કોઈ પાકી તારીખ નથી આપતો, કોઈ પાકી ખાતરી નથી આપતો ક્યારે આવશે. ખાલી અમે જઈને કહી છીએ કે માલિક જમાત પીર જાતા ઇમામની મુલાકાતે, માલિક જમાત ઇંતેજાર છે તારા દીદાર માટે, માલિક જમાત ચાહે છે કે તું પધરામણી કર અને દીદાર દે. આપણે તો નસીબદાર છીએ, પણ એ લોકો બિચારા ઇમામને જોયા બી નહીં હતા. તો પીરોની માંગણી હતી તો ઇમામ કહેતા હતા કે અમે આવશું 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 આવશું, અને પીર ખુશી થઈ જતા હોય અને ગિનાનું લખી નાખતા કે આવશે. પણ છેવટે પીરે વચન લીધું કે ક્યારે આવીશ એમ, આપ રાજી કરવાની વાતો નથી કરવાની, સાચું બોલ ક્યારે આવી, પાક્કું અમને કે ફલાણા સનમાં યા ફલાણા ટાઈમે આવીશ, એવું કઈક બોલ ને તો અમને લાગે કે નહીં. જમાતને કહી દે કે ભાઈ જો આ ટાઈમે આવશે, પછી કહેતા નહીં પીર ખોટા છે, ને તો બે ચાર પેઢીઓ મરી જાય ને તું નહીં જા, અને અમે આવશે આવશે લખતા જાય ગિનાનમાં, તો કહેતા પીર ખોટા તો નથી ને, તો એક ટાઈમ આપી દે, તું કહી દઉં કે આ ટાઈમે આવશે, પછી ભલે જમાત જુદા કરે. અને ઇમામે ટાઈમ આપ્યો, પીર ગિનાનમાં લખી ગયા. એ જે 13મી સદીના કોલ છે મોટા, મારા મોમનભાઈ તમે રહેજો હોશિયાર જી કે. 13મી સદીનું વચન આપ્યું છે, મોટામાં મોટું વચન એને કીધું છે કે 13મી સદીમાં હું આવીશ, મોમનભાઈ તમે હોશિયાર રહેજો, એ આવે ત્યારે ભૂલી નહીં જતા, પકડી લેજો એને,
એ ઇમામ ની દામન પકડવાની છે. જો જરા કે મૂર્ખતા કરી યા ભૂલ આવા પડી ગયા, શેતાન ને બહેકાવ્યા, ધણી ની દામન છૂટી જશે. 13મી સદી નો કોલ આપ્યો છે કે હું આવીશ, અને આપને તાજુબ થશે મમ્મી નો. બરાબર 13મી સદી માં એ જમાના ના ધણી એ હિન્દુસ્તાન માં કદમ મુબારક કર્યા. 500 કે 450 વર્ષ પહેલા પીર પેશંગો એ કરે કે ફલાણી સદી માં આવશે, અને એ જ સદી માં આવ્યો 1252 હિજરી. 1406 હાલે છે, 18 હિજરી સન મુસલમાનો ને પૂછો 1406 હાલે છે. 1252 માં ઇમામે હિન્દુસ્તાન માં કદમ મુબારક ફરમાવ્યા. તમે કહો 1252 એટલે શું મિશનરી? 1201 શરૂ થાય ને તો એ 13મી સદી ગણાય, જેમ અત્યારે 1986 છે તો આપણે 20મી સદી કહીશું. 2000 કે 2001 આવશે ને તો આપણે કહીશું 21મી સદી. 21મી સદી, એક વર્ષ બી માથે થાય એટલે સદી બદલાઈ જાય. 13મી સદી એટલે 1200 કે 1201 આવ્યું, 13મી સદી શરૂ થઈ ગઈ. 1252 માં બરોબર વચ્ચોવચ્ચ 13મી સદીના ઇમામે પધરામણી કરી હતી, અને એ બી પીરની લાજ રાખવા માટે. જમાતે જોયા ને જમાતને વધારે ઈમાન આવ્યું કે પીરે 400-500 વર્ષ અગાઉ જે વાત લખી હતી આજે સાચી પડી છે. ખરેખર પીર મહાન હતા કે બરાબર લખી ગયા હતા, અને અમે જ્ઞાનમાં વાંચતા આવતા હતા અને એ પ્રમાણે થયું છે. આજે આપણે બી જ્ઞાન વાંચીએ છીએ, આપણને લાગે છે બરાબર છે, ઇમામ બરાબર આવ્યા હતા 13મી સદીમાં. તો હકીકતી દીનારો પછી તો જમાતે ખૂબ દીદાર કર્યા ઇમામને, કારણ કે ઇમામનું દરખાનું જ ઇન્ડિયામાં હતું. ઇન્ડિયામાં જ મુરીદો ને ઇન્ડિયામાં જ ઇમામ, ક્યાંય બહાર જવાની જરૂર જ નહીં. પીર ના બધા મુરીદો, અને બાપાને બી એમ થયું કે ખૂબ લાજ લડાવું. ઘણા વર્ષો ત્યાં મને જોયો નતો ને, કેટલાય વર્ષો ત્યાં બિચારા ઇંતેજાર કરતા હતા, હવે હું બેસું એની પાસે જઈને ભલે રાજી થાય. અને જમાતે બી બહુ દીદાર કર્યા, ને જોતી ગઈ કે મૌલા વાલીડો 52 વર્ષના આસપાસ છે, 54 નો થયો, 56 નો થયો. અને પછી એક વખત એવો આવ્યો કે હસન અલી શાહ મા બાપે જોમો સ્વીકાર્યો, આ દુનિયા મૂકી દીધી. અલી શાહ મા બાપનો જમાનો આવ્યો. જમાતે પહેલી વખત મહેસૂસ કર્યું કે એક ઇમામ જાય છે અને બીજી વખત કેવી રીતે આવે છે. જોકે બધું સાંભળ્યું બધું હતું કે ઇમામ આ પ્રમાણે બદલાતા આવ્યા છે, પણ પહેલી વખત પોતે જુએ છે કે ઇમામ દુનિયા મૂકી ગયો અને બીજો ઇમામ ગાદી ઉપર બેઠો, અને પોતાના જ દેશમાં. વાલીસા માં જયારે ઇમામ ભાઈ ના તમે કહો કે ઇત્તેફાક હોય કે ગમે તે હોય, આપની ઉંમર પણ 52 વર્ષની હતી. 52 વર્ષની ઉંમરે ઇમામ ભાઈ ના, એટલે ઓલા જે અમારા જે વડવાઓ બિચારા વધારે ભણેલ નતા, ખાલી શ્રદ્ધાળુ હતા, બસ વાત ઉપર ઈમાન રાખી દે એવા, એવી કોઈ ડિગ્રીઓ એની પાસે નહોતી. એને એમ થઈ ગયું કે જો ઓલો મૌલા બી આવ્યો તો 51-52 નો હતો, ના મૌલા બી લગભગ 51-52 નો છે. કે ઇમામ એક બુઝુર્ગ વ્યક્તિ હોય છે, ઇમામ એક બુઝુર્ગ વ્યક્તિ હોય છે એવું એને નક્કી થઈ ગયું. અને જે ધારણા હતી એને ઇમામને જોયા પછી એના દિલમાં પાકી થઈ ગઈ કે એક બુઝુર્ગ ઇમામ જમાતની દેખરેખ રાખી શકે છે. 4 વર્ષની અંદર અલીસા મા બાપે જોમો સ્વીકાર્યો, 4 વર્ષની અંદર 52-56. અને જમાનો આવ્યો ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો. અલીસા મા બાપે દુનિયા મૂકીને આપનું મુબારક જિસમ હજી પડેલું છે. પોતે લખે છે ઇમામ કે મારી માને પહેલા તો બચ્ચા જ નહોતા થતા. લેડી અલીસા શમસુલ મુલ્ક નામ હતું, અને જયારે બચ્ચા થયા, એક બચ્ચું થયું, થોડાક ટાઈમ જીવ્યું, મરી ગયું. બીજું થયું, 8 મહિના વર્ષ દિવસ નું થયું, મરી ગયું. અને પછી સુલતાન મોહમ્મદ નો જન્મ થયો. જયારે ઇમામ જન્મ્યા ને પોતે લખે છે, મેમોયર્સ માં લખતા ગયા ઇમામ પોતાની, ધ મેમોયર્સ ઓફ આગા ખાન, જેની પ્રસ્તાવના લખી છે W. સમરસેટ મોમે. લખે છે ઇમામ કે જયારે મારો જન્મ થયો હું બી માંદો રહેતો હતો, મારી માએ મોટા મોટા ડોક્ટરોને તેડાવ્યા. બ્રિટિશ ગવર્નમેન્ટ નું રાજ હતું ઇન્ડિયા ઉપર, સારામાં સારા ડોક્ટરો અવેલેબલ હતા. 2-3 ડોક્ટરોને બોલાવ્યા કે જો આ છોકરાને કે, ડોક્ટરોએ જોઈને માથું ધોણાવ્યું અને લેડી અલીસાને કહે છે કે હર હાઈનેસ આ બી છોકરો મરી જવાનો. ઇમામ પોતે લખે છે આ છોકરો બી મરી જવાનો જેમ અગાઉ મરી ગયા છે એવી રીતે. ત્યારે માતાની આંખમાં આંસુ હતા, હો બે મરી ગયા અને આય મરી જશે કે. ઇમામે કીધું પાછા 2-4 મહિના પછી મને દેખાડ્યો તો ક્યાં મરી જવાનો કે, 6 મહિનાથી વધારે નહીં જીવે. 6 મહિના થયા તો કે, 8 મહિનાથી વધારે નહીં જીવે. મોટા મોટા બહેતરીન ડોક્ટરો બ્રિટિશ ગવર્નમેન્ટના જે જોવા માટે આવતા હતા, તપાસ કરવા માટે આવતા હતા. જન્મ થયો તો કરાચીમાં, તાર મોકલાવ્યો તો અલીસા મા બાપે પોતાના પિતાશ્રીને કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. કરાચીથી મુંબઈ તાર મોકલાવ્યો,
હસન અલી સાહેબ આપ હયાત હતા 1877 ની વાત અને 2 નવેમ્બર જેવું તાર મળ્યું ને મૌલા એ તાર નો જવાબ દીધો પોતાના દીકરા અલીસા ને. અલીસા મા બાપ પીર હતા એ વખતે. જવાબ દીધો કે એનું નામ સુલતાન રાખજે, જગત માં એ સુલતાન થશે, બહુ જ નામના મેળવશે, એના જમાનામાં ઘણા જ ફેરફારો થશે, ઘણી પ્રગતિ થશે, ઘણા ઊંચા દરજે જશે. આ બધી પેશનગોઈ એક દાદાની હતી પોતાના પોતરા માટે, અને ડાક્ટરો જોઈને કેતા હતા કે મરી જશે, ઇમામ કે સુલતાન થશે. સુલતાન એટલે બાદશાહ, નામ બી સુલતાન રાખીએ, એ બાદશાહ થવાનો છે, કે જગતમાં એ સુલતાન થશે. કોણ કે છે? હસન અલી સા મા બાપ. તમે કહેશો કોઈ જ્યોતિષી જોવા વાળા હતા, રેખા શાસ્ત્રી હતા, કોઈ યુનિવર્સિટીમાં ડિગ્રી લાવ્યા હતા? નહીં મમ્મી નો, ક્યાંય ન લાગ્યા. ઇમામ હતો ને, ખુદાઈ નૂર નો માલિક, એને કહી દીધું કે બસ આ જગતમાં સુલતાન થશે. પણ માતા સલામત જે હતા ને અલીસા મા બાપના મોરદાર, એના દિલમાં કઈક થતું હતું કે આ પહેલે જે છોકરા મરી ગયા એ માને કઈક થઈ જશે, તો એને ખબર નતી કે આ ઇમામ છે અને કઈ નહીં થાય. ઘડીએ ઘડીએ ડાક્ટર ને બોલાવે 8-15 દી કે મારા છોકરાને જો માંદો રહીએ છે. ઇમામ કે આ ડાક્ટરો બી એવા હતા કે હું 20 વર્ષ નો થયો ત્યાં સુધી આવતા ને કેતા કે આ મરી જાય છે. હવે બેમાર તો વાંચો મમ્મી નો, મારો પીછો જ ન મૂક્યો કે જોકે ઇમામ દુનિયાબાને બીમાર રહેતા હતા. બાપાએ લખ્યું છે પોતાના મેમોયર્સમાં કે મારી આંખો બી કમજોર હતી, બચપનથી વાંચી બી નહોતો શકતો, દૂર બહુ મને ઓછું દેખાતું હતું, અને મારી માને કહેતો કે મને ચશ્મા લઈ દે, મને નથી સૂઝતું બરાબર. તો મારી મા એને સમજતી કે હું એકનો એક દીકરો છું એટલે લાઇટકો છું, એટલે હું ખાલી ખોટું બોલીને ચશ્મા લેવા માંગુ છું. મારી મા બહુ કડક હતી. એમાં બધી વિગતો લખી છે પોતાના મેમોયર્સમાં, પોતાની દુનિયામાં મજબૂરી બતાવે છે કે માં દીકરાને સમજતી નહોતી કે દીકરો ઇમામ છે, દીકરાનો શું ધર્મ છે, દીકરાની અંદર કયો નૂર છે, એની જાણકારી નહોતી માને. અને મોટા મોટા રાજા, રજવાડાઓ, નવાબો, ઈરાનના શાહો ને બધા આવતા ને ખરખરો કરવા માટે અલીસા મા બાપનો, એમાં જે ગુથાયેલા રહેતા હતા. ઇમામ સુલતાન મોહમ્મદ ને બચ્ચું સમજીને અલગ મૂકી દીધેલો. બાપાએ લખ્યું છે કે એ વખતે કે જયારે અમારા પિતાશ્રી જોમો સિફારી ગયા, મારો કોઈ ભાઈ નહોતો, કોઈ બેન નહોતી, નાનો ભાઈ ન મોટો ભાઈ, સંસારમાં એ વખતે દુનિયાબાને ઇમામ એકલો હતો, અને હતી તો બીજી એની જમાત હતી. તમે વિચાર કરજો મમ્મી નો, દુનિયાબાને એક ઇન્સાનના માટે આપણે જોઈએ તો કેટલું લાગે આપણને. અને એ વખતે જમાતે માંગણી કરી કે ખુદાવીન, જમાતની ઈચ્છા છે કે આપ દીદાર દેવાઓ, 7 વર્ષ 9 મહિના અને 16 દિવસ નો ઇમામ, આવો ને દીદાર દો જમાતને. મોલાએ કીધું ઠીક છે, દિવસ નક્કી કરો, અમે દીદાર દેવા પધારશું. 1 સપ્ટેમ્બર શનિવાર નો દિવસ 1885 ની સન અમે દીદાર દેવા માટે આવશું. કીએ આખી દુનિયામાં જ્યાં ઇસ્માઇલીઓ હતા, એ જમાનામાં પાકિસ્તાન નોખું નહોતું, પણ જેટલા બી ઇસ્માઇલીઓ ઈરાનના, સીરિયાના વગેરે ઠેકાણે હતા, એ બધાને ખબર પડી કે એક ઇમામ બી જોમો સિફારીઓ છે અને એક નાનકડા ઇમામ સુલતાન મોહમ્મદ ઇમામ બન્યા છે. તો નવા ઇમામને જોવા, એની દસ્તબોશી કરવા, એની બૈયત કરવા અને સમાચાર મેળવવા માટે દુનિયાભરથી ઇસ્માઇલીઓ મુંબઈમાં ભેરા થયા હતા. અને બીજી તરફ દીનના દુશ્મનો જે હતા એ લોકો બાણગા ફૂકી રહ્યા હતા બહાર, આપણા લોકોના ઈમાન ખરાબ કરી રહ્યા હતા કે હવે આ મઝહબ ખલાસ થઈ ગયો, ઇસ્માઇલી મઝહબ ખતમ. ખુદ સુલતાન મોહમ્મદ પોતાના ફરમાનમાં લખી ગયા કે લોકો એમ કહેતા હતા કે હવે આ મઝહબ નહીં ચાલી શકે, કે હવે આ મઝહબ ખલાસ થઈ જવાનો કારણ કે એનો કોઈ ઇમામ બાકી નથી રહ્યો, ને જે એક નાનકડો છોકરો છે એ બી મરી જવાનો છે, કારણ કે ડોક્ટરોએ કીધું છે કે મરી જશે. દુશ્મનો તો રાજી રાજીના રેડ હતા કે સારું થાય, ધર્મ ખતમ થઈ જાય તો આપણને જોઈને રાજી નહોતા થતા દુશ્મનો. છે ઘણા દુશ્મનો, કોઈનું નામ શા માટે લઈ આપણે, પણ બહુ રાજી હતા એ તો કે સારું થાય, ધર્મ ખતમ થઈ જાય તો. અને એક નાનકડો છોકરો આટલા બધા જમાતને શું કહી શકવાનો હતો, એ લોકોને ઈમાન તો હોય નહીં. 1 સપ્ટેમ્બર નો દિવસ નક્કી થયો ને મૌલા પધારે છે, જમાતને ખબર પડી, ખચાખચ જમાત ભરાયેલી છે, ખાલી મુંબઈની નહીં, આખા ઇન્ડિયાની ને પછી બહારના દેશોની જમાત બી ચીકાર. એમાં ઘણા અધૂરા લોકો બી હતા સાહેબ, જે પાછળથી નીકળી ગયા આપણા ધર્મમાંથી, ઘણા ઇસ્નાશ્રી બની ગયા, ઘણા સુન્ની બની ગયા, આપણો મઝહબ મૂકીને વયા ગયા ઘણા લોકો. કહેવાનો મતલબ કે કાચા ઈમાનના માણસો બી હતા એ વખતે હતા, અને એ જોવા માટે આવ્યા હતા કે એક નાનકડો છોકરો હવે શું કરે છે, જોઈ તો ખરા
કેટલી ભૂલો કરે છે, કેટલી ગલતીઓ કરે છે. પછી આપણે ખોજાઓને કહીશું કે બહુ બાણગા મારો છો ને કે અમારો ઇમામ આ છે ને અમારો ઇમામ આ છે. હવે જુઓ આ તમારો ઇમામ જમાત બેઠી છે ને મૌલા પધાર્યા નાનકડા, તમે વિચાર કરો 8 વર્ષ બી પૂરા નથી, હજી 2 મહિના બાકી રહ્યા છે ને ઇમામ પધારે છે. કેવી રીતે પધાર્યો હોય છે? દેખાય નહીં જમાત ને, એવું દેખાય નહીં. અત્યારે તો મૌલા આવે ને તો મૌલા એટલા બધા ઊંચા કે આપણે જોતા રહે, સામે વાળો પલટીને જોઈએ ઇમામ દેખાતો હોય, પછવાડે વાળો જોતો હોય તો ઇમામ દેખાતો હોય, અને બે તરફ જોતો જાય, ખાના વરદાન એમ બોલતા જાય. બોલા ઇમામ એટલા નાના કે દેખાય નહીં કોઈને બરાબર. ઊંચા થાય માણસો ગોઠણિયા ઉપર કે જોઈ તો ખરા મૌલા કેવી રીતે નીકળી ગયો. તમે પોતે વિચાર કરો, 8 વર્ષથી નાનો ઇમામ આવ્યા મૌલા, આવીને સીધા તખત ઉપર ઉભા રહી ગયા. પહેલી વખત ઇમામ તરીકે જમાતમાં આવ્યો, હજારો ઇસ્માઈલી બેઠા છે. અમે તો જોયું મમ્મીનો, તમે કોઈ છોકરાને પહેલી વખત ધોવા પડાવવા દો ને, જો ટ્રાયલ સ્કૂલમાં ન લીધી હોય બરાબર તો એ 3-4 ઘોટાળા કરી જાય. પછી એના મા બાપ કે ઘરમાં તો સારી પડાવી હતી, ક્યાંય કેમ ભૂલ થઈ ગયો? તો કે ગભરાઈ ગયો જમાતને જોઈને. કોઈ નવું નવું લેક્ચર તૈયાર કર્યું હોય છોકરા એને ઉભો રાખી દો, જમાતમાં જમાત વધારે હોય બે ચાર ગોથા ખાઈ જાય. કાતો કે ભાઈ ઓડિયન્સ ને ફેસ કરવું છે ને, ગભરાઈ જાય નાના બચ્ચા કે. તમે વિચાર કરો આ એક ઇમામ હતો, હે પણ ઉંમર તો દુનિયામાં એક બચ્ચા કરતા બી નાની હતી, અને તેઓ આવ્યા ને ફરમાન કરવા માટે ઉભા રહ્યા. પહેલી વખત હે જમાતની વચ્ચે એટલી બધી ગેધરીમાં ઇમામ ઉભો છે, માનવતા સાથે નહીં, માં તો ધર્મમાં જાણતા બી નહોતા, આ તો ઇમામ હતો એક, અને ઉભા રહ્યા હો ઇમામ. ઉભા એટલા માટે છે કે જમાત જોઈ લઈએ, જો બેસી જાય તો નહીં દેખાય પચવાડે વાળાને. મૌલા ઉભો છે, સ્ટેજ ઊંચો છે, એના ઉપર ઇમામ ઉભો છે કે જો તમારા ઇમામ ને જોવો હોય તો. ઈમાનદારો એ ઈમાનથી જોયો, અધૂરા ઈમાન વાળા એ અધૂરા ઈમાનથી જોયો, અને બે ઈમાન લોકો તો ખાલી ભૂલો કાઢવા આવ્યા હતા. મૌલાએ બધાના દિલ જોઈ લીધા. ખરે ઇમામ જો આવી રીતે ન કરે તો ઇમામ ન કહેવાય મમ્મીનો. બધાના દિલ જોઈ લીધા, એક એકનો દિલ વાંચી લીધું, એક એકના મગજમાં જોઈ લીધું કે આ લોકો શું વિચાર કરે છે. મૌલાને થયું કે લગભગ માણસો વિચાર કરે છે કે અમારો ઇમામ એક બચ્ચું છે, અમારો ઇમામ એક નાનકડો છોકરો છે. ઇમામ વિચાર કર્યો છે હું ફરમાન કરતી વખતે એમ બોલીશ અમારા વાલા રૂહાની બચ્ચાઓ, તો અમુક અધૂરા લોકો હસવાના છે કે હસશે એટલા માટે કે કહે છે કે જો પોતે બચ્ચું છે ને અમને બચ્ચા કહે છે, કેવો છે કે 80-80 વર્ષના માણસો બેઠા હતા, 80-80 વર્ષના, અત્યારે ઓછા દેખાય ત્યારે વધારે હતા, 85-85 વર્ષના માણસો બેઠેલા. અરે બાપુ એમ બોલે અમારા વાલા રૂહાની બચ્ચાઓ, તો કેટલાય કહેતે કે છોકરો આ તો ગજબ કરવા ને કે બચ્ચું પોતે ને 90 વર્ષના ને કે છે અમારા બચ્ચા આવો. જો ઈમાન હોય તો જુદી વસ્તુ છે. તો મૌલાને થયું કે કેમ ફરમાન કરું, મુખીને પૂછે છે મુખી આ જમાત બધી મુંબઈની જ છે? ખુદાઈમ કે દરેક ઠેકાણેથી ફેરી થઈ છે કે દૂર દૂરના દેશોથી બી આવેલી છે, ઈરાનથી બી આવેલી છે કે, અને આપના દીદાર માટે ને બૈયત માટે આવી છે ખુદાઈમ. હવે માં ઉભાથી આવો, તમે પોતે વિચાર કરો ફરમાન કરવું છે ઇમામને, પણ શરૂઆત કેમ કરે? આપણે કે હકીકતી મમ્મીનો કઈ કોઈ મોટો લીડર ભાષણ દેતો હોય, લેડીઝ એન્ડ જેન્ટલમેન કીએ, ઉર્દુમાં કે તો ખવાતીન વ હઝરાત કીએ, ભાઈઓ ને બહેનો કીએ, ઇમામ શું કીએ? રૂહાની બચાવો કે હસવાના હતા બધા. મૌલાને તો શું કહું કે તમે જુઓ કલામે ઇમામે મુબીન ભાગ પહેલો ફરમાન, પહેલું છાપેલું ફરમાન છે, કોઈ મોજીજાનો દાખલો નથી કે તમને કઈ એનું પ્રૂફ ન મળી શકે, પ્રિન્ટેડ ફરમાન, પહેલું જ ફરમાન ઇન્ડિયાનું. મૌલા ફરમાવે છે, શરૂઆત કરે છે, ઘણી જમાતો આવી છે ને મૌલાનાથી, ઘણી જમાતો આવી છે, તો તમે વાંચો ફરમાન આજે બી કિતાબ ઘરમાં હોય તો. હે જમાતો, શરૂઆત હે જમાતો, ઇમામ બોલાવે છે જમાતને, હે જમાતો, અને શરૂઆત કરી ફરમાનની, તમે અમને નાના નહીં સમજજો. શરૂઆત જ નાનાથી, શરૂઆતમાં જ કહે છે કે એમની સમજતા બચ્યું છું, તમે અમને નાના નહીં સમજજો, અમે નાના નથી. મારા જેવા વિચાર કર્યો કે લે નાનકડો છે ને, પાછો કહે છે નાના નથી. હે જમાતો તમે અમને નાના નહીં સમજો, અમે નાના નથી, અમે આલે રસૂલ છીએ, આલે રસૂલ છીએ. અમને યાદ છે મમ્મીનો, મુંબઈની હાઈકોર્ટમાં એક કેસ ચાલ્યો હતો હોરાકોમનો, અને જે ગુજરી ગયા ને તાહેરના સૈફુદ્દીનના વડા મુલ્લાજી, સવાલ પૂછ્યો હતો હાઈકોર્ટે કે તમે તમારી કોમના ઇમામ છો? જજે સવાલ પૂછ્યો હતો મુંબઈની હાઈકોર્ટના છાપાઓમાં આવ્યું હતું કે તમે તમારી કોમના ઇમામ છો? તો તેઓએ કહ્યું કે ના સાહેબ, હું ઇમામ નથી કે, હું તો એક દાય છું કે. દાય એટલે શું? એને ખુલાસો આપ્યો, દાય એટલે મિશનરી, દાય એટલે મિશનરી કે, જમાતને બોધ આપવા વાળો કે. વડા મુલ્લાજી કે છે,
જેની હવરા કોમ જેને માને છે ને વડા મુલાજીએ 50 વર્ષની ઉંમરમાં હાઈકોર્ટની અંદર સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું એક દાઈ છું, ઇમામ નથી. અને દાઈ એટલે શું? તો કે મિશનરી. ત્યારે ઇમામ નાનકડો કહે છે, સાંભળો તો સહી મમ્મીનો, અમે નાના નથી, અમે આલે રસૂલ છીએ. હજી સુધી કોઈ લાવો નથી કહ્યું આલે રસૂલ નો. આ નાનકડો ઇમામ કહે છે, અમે આલે રસૂલ છીએ, અમારા દાદા હઝરત અમીરુલ મોમિનીન છે. કેટલી ઊંચી છલાંગ મારી! અમીરુલ મોમિનીન ને દાદા બનાવી દીધા હઝરત અલી ને. અમારા દાદા હઝરત અમીરુલ મોમિનીન છે અને અમારી દાદી ઇમામ બાજી બી કે છે ખાતુને જન્નત હઝરત બીબી ફાતિમતુ ઝહરા છે. ઇમામે નામ કીધા પૂરા. પછી ઇમામ કે છે, અમે અલી અને નબી બંનેના નૂર છીએ. નબીમાં જે નૂર હતું અને અલીમાં જે નૂર હતું એ બે નું નૂર ભેરું થઈને મારા એકલામાં આવ્યું છે. નાનો ઇમામ બોલે છે, મમ્મી નો ફરમાન તમે વાંચજો, બહુ મજા આવશે. પેલું ફરમાન, અમે અલી અને નબી બંનેના નૂર છીએ. જમાત ઓડી મોટી વાત કરી, નબી અને અલી ની પૂરી તાકાત આમાં છે અને આટલો નાનો ઇમામ. તો ઇમામ ખુલાસો આપે છે, ઉંમરમાં જો કે નાના છે. હા, એટલું ધ્યાનમાં રાખો કે ઉંમર પૂછો તો કહું કે 7.5 વર્ષ. ઉંમરમાં નાનો છું, ઉંમરમાં જો કે નાના છીએ પણ બહુ જ મોટા છીએ. આમ નાનો ના મોટો, આમ નાનો છું પણ આમ બહુ મોટો છું કે. તો મારા જેવાને થયો છે કે માલિક તો નાનો તો ખરો ને, અને નાના બચ્ચાનું કઈ હાલે નહીં બજારમાં, એવો કઈ વિચાર કર્યો હોય ને. તો ઇમામ કે છે, મૌલા મુર્તઝા અલી બી ઉંમરમાં નાના હતા. 1400 કે 1300 વર્ષ પહેલાના ઇતિહાસની યાદી આપે છે, મૌલા મુર્તઝા અલી બી ઉંમરમાં નાના હતા પણ પોતાની જવાન વયે ખૈબરનો કિલ્લો ફતા કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઈ ઉપર પકડી રાખી સગળા લશ્કરને તેના ઉપરથી પસાર કર્યો હતો અને જીબરા નામના કાફરને મારી નાખ્યો હતો. ફરમાન કરે છે, પહેલું જ ફરમાન, પેરેગ્રાફ પૂરો થઈ ગયો. એક જમાત વિચારમાં પડી ગઈ કે દાદા દાદી નબી અને અલી નું નૂર, આ બધી વાતો ઇમામે ન્યા સુધી કરી દીધી કે. અને પછી દાદાની અલી ની વાત કરે છે કે આ પ્રમાણે ખૈબર નો કિલ્લો. આ ભણવા ગયો છે ક્યાં? ઇમામ કોઈ સ્કૂલમાં નહોતા ગયા, કોઈ સ્કૂલમાં ભણ્યા નથી, કોઈ કોલેજમાં ભણ્યા નથી, ક્યાંયથી બી સુલતાન મહમ્મદે ડિગ્રી નથી લીધી. ઘરે ભણવા આવતા એવી સુન્ની ટાઈપના માસ્તરો ને સિયા ટાઈપના માસ્તરો આવતા, પણ ઇમામે તો આવી બધી વાત વાંચો. એના મેમોર્સમાં લખેલું છે કે મારા માસ્તરો પ્રત્યે મને કંટાળો પડતો હતો કે. મારા પોતે લખી ગયા છે. અને ઇમામ બોલે છે, પછી ઇમામે કીધું, મૌલા મુર્તઝા અલી જાહેરમાં જવની રોટલી ખાતા હતા. શું ખાતા હતા એ યાદ છે? એનો દાદો હઝરત અલી 1300 કે 1350 વર્ષ પહેલા શું ખાતો હતો એ બી એને યાદ છે. જાહેરમાં જવની રોટલી ખાતા હતા પણ બહાર મોટા મોટા પહાડોને ચીરી નાખતા હતા કે. પહાડને ચીરી નાખતા હતા નાના હતા તો કે. મતલબ કે મને બી પહાડ ચીરતા આવડે છે. હું બી ભલે નાનો હું પણ અલી નો છું ને કે. હું મોટા મોટા પહાડોને ચીરી નાખતા હતા. અને પછી ઇમામે કીધું, એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. અહીંથી આ છેડે થી આ એન્ડ થી ઓલા એન્ડ સુધી જવું હોય ને, પૂર્વ થી પશ્ચિમ માં જવું હોય તો એક પલક તમે આંખ ઝપકાવો એટલી વાર મૌલા અલી પૂગી જતા હતા કે. એક પલક માં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. અને જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો એટલે કે ઉમેદ કરતો, તેની ઉમેદ ને પૂરી કરી મુશ્કેલ આસાન કરતા હતા. પછી કે છે ઇમામ, અમે તે મૌલા મુર્તઝા અલી ની ઓલાદ છીએ. અલીના વખાણ કરીને કે છે, હું બી છો મુશ્કેલ આસાન કરવા વાળો, એક પલકમાં આખી દુનિયાને છેડે પહોંચવા વાળો, પહાડોને ચીરી નાખવા વાળો. પોતાના વખાણ અલીના વખાણ કરીને ઇમામ કરે છે કે અમે તે મૌલા મુર્તઝા અલીની ઓલાદ છીએ, અમારા ફરમાન તમે તમારા દિલમાં રાખજો. પછી ઇમામને થયું કે કદાચ જમાત ઇમામ ઉપર આરોપ ન લગાડે કે મૌલા નાનો છે ને અમે શું કરીએ. તો ઇમામે ફરમાવ્યું, પહેલું જ ફરમાનો, તમે એમ નહીં સમજતા કે અમારા પીર મુર્શિદ નાના છે અને અમને નસીહત નથી કરતા. એમ અમારા ઉપર આરોપ નહીં લગાડતા કે તમે એમ નહીં સમજતા કે અમારા પીર મુર્શિદ નાના છે અને અમને નસીહત નથી કરતા. અમે તમને જાહેર નસીહતો કરીએ છીએ, અમે તમને ખુલ્લે ખુલ્લા ફરમાન કરીએ છીએ. ખાના વદાન પહેલી વખત બોલ્યો ઇમામો, ખુલ્લે ખુલ્લા ફરમાન કરું છું. 2 કલાક ફરમાન કર્યા મમ્મીનો, 2 કલાક. તમને તાજ્જુબ થશે, દસૂનના બારામાં બોલ્યા, કુરાનના રેફરન્સ આપ્યા, હદીસના રેફરન્સ આપ્યા, ઇસ્નાસલીઓના રેફરન્સ આપ્યા, સુનીઓના રેફરન્સ આપ્યા, દુનિયાના ઇસ્લામી જગતના રેફરન્સ આપ્યા, ઇસ્માઇલી ધર્મની ખૂબીઓ સમજાવી. 2 કલાક સુધી ફરમાન ચાલુ છે. એક અધૂરા માણસે મને કીધું, મિશનરી સાહેબ કે હું સમજી ગયો તમે જે કહો છે. મેં શું સમજા? મને કે ખૂબ ગોખી ગોખીને આવ્યો હશે તો બધું કહી દીધું કે. ગોખીને સમજો ને, બાય હાર્ટ કરીને આવ્યો હશે કે, બાય હાર્ટ ખૂબ કર્યું હશે તો આવીને બોલી દીધું બધું કે. સાબાસ, ગમે એટલું સમજાવીએ તોય માણસો સમજે નહીં. હવે સમજાવો વધારે તો ક્યાં સમજાવો.
મામા બેઠા ને ફરમાન કરીને, જમાત ઇમામ ની નજર તો જાય, જમાત ઇમામ ને જોતી હોય, સામે બેઠેલા કઈક 10-15-25 માણસો રોવા લાગ્યા. રોવા એટલે આંખ માંથી આંસુ વજેર્યા તને રૂમાલ થી પોચી રહ્યા છે. તમે કહેતો મિત્ર તમે જોવા ગયા નહીં, ફરમાન માં લખેલું છે કે ત્યારે ઘણા માણસો રડી રહ્યા હતા. તમે વાંચો ચોપડી રહેશો તો બધી ખબર પડી જવાની ફરમાન ની કિતાબ માં. આંખ માંથી આંસુ જાય, ઇમામ ની નજર ગઈ, આ લોકો રોવે છે શા માટે? મુખીરે કીધું, પૂછો તો શા માટે રોવે છે? કે નહીં વાત, ઇમામ પધારો ને જમાત રોવે છે? કાં ખુશી ના આંસુ હોવા જોઈએ અને કાં પછી કઈ કારણ હોવું જોઈએ. ત્યારે પૂછવા આવ્યું કે તમે રડો છો શા માટે? મૌલાએ પૂછાવ્યું મુખી મારફત કે પૂછો એ શા માટે રોવે છે. આ જોઈ ફરમાન ની ચોપડી માં લખેલું છે, જમાતના અમુક સભ્યો રડી રહ્યા હતા, તે જોઈ મૌલાના હાજરીમાં અમે સવાલ પૂછ્યો, તમે રડો છો શા માટે? તમને રડવાનું કારણ શું છે? પછી લખે છે ફરમાન ની ચોપડી માં, ત્યારે જમાતે અરજ કરી કે ખુદાવિંદ, આ ગાલીસા મા બાપ ની યાદ આવે છે જેથી દિલગીરી થાય છે અને રડવું આવે છે. જમાતે અરજ કરી કે માલિક, બીજું તો કઈ નહીં પણ તને તખત ઉપર બેઠેલો જોઈ અને તારા પિતાશ્રી ની યાદ આવે છે, અલીસા મા બાપ ની યાદ, અને એટલા માટે અમને દુઃખ થાય છે અને રડવું આવે છે. તમે વિચાર કરો, મમ્મીનો એક જ દીકરો ઇમામનો, એ બી નાનકડો, દુનિયાબાને જો ઇન્સાન હોય અમારા જેવો, અને આખી જમાત ઉઠીને કે તારા બાપાની જે આ દુનિયા છોડી ગયા ને, એના માટે અમને દિલગીરી થાય છે અને અમે રડીએ છીએ. જો ઇમામ ઇમામ ન હોત, ઇમામ એક માણસ હોત, ઇમામ એક ઓર્ડિનરી ઇન્સાન હોત, તો એ બી કહેત કે જમાત તો ખરેખર રોવું તો અમારે પણ જોઈ, અમે બી નાનકડી ઉંમરમાં આ જવાબદારી કેવી રીતે સંભાળશું. એ ઇમામ બી રોઈ પડ્યો હોત, પણ આ તો ઇમામ હતો, ભલે નાનો દેખાય 14 બ્રહ્માંડનો ધણી હતો, 7 જમીન અને 7 આસમાનનો માલિક હતો, એને સાબિત કરી બતાવ્યું. જમાત રોતી હતી ને, તો એક રૂહાની માં અને રૂહાની બાપ તરીકે પોતાના બચ્ચાને દિલાસો આપવા માટે ઇમામ પાછો ઉભો થયો ફરમાન કરવા. વાંચો ફરમાન ની ચોપડી, રોવાળા ઉભા થાય તમારા. અરે દુનિયામાં કોઈની તાકાત નથી આવું ફરમાન કરી શકે. જમાત પાસે ઉભા થઈને કહે છે, જમાત પાસે અમે મુર્તઝાલી નું નૂર હાજર અને નાઝર બેઠા છીએ. મુર્તઝાલી નું નૂર છે કે જે હાજર અને નાઝર છે. જમાત પાસે અમે મુર્તઝાલી નું નૂર હાજર અને નાઝર બેઠા છીએ, માટે તમો જમાત ને દિલગીર થવાનું કોઈ કારણ નથી. કે શા માટે દિલગીર થાવ છો? શા માટે આંસુ વાવો છો? મુર્તઝાલી નું નૂર છે ને, એ હાજર નાઝર છે. જમાત સમજી નહીં એટલી જમાત હોશિયાર નહોતી, એટલે ઇમામ ફરમાવે છે, અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ અને જામો ઉતારીએ છીએ, પણ નૂર અનાદિકાળથી એક જ નૂર ઉતરતું આવે છે. તમે મારા બાપાને યાદ કરો છો? અરે એ તો લિબાસ છે, લિબાસ કે ડ્રેસ છે, કે ડ્રેસ બદલાઈ જાય છે. ત્યારે જૈફ ડ્રેસ હતો, એ બચ્ચાના ડ્રેસમાં જઈ કે ઇમામનું ખોર્યું છે એ ડ્રેસ છે. આજે આપણે આ કપડાં પહેર્યા, કાલે બીજા પહેર્યા છે, માણસ જ છે. ઇમામે કીધું, ભલે અમે તમને સુલતાનના રૂપમાં દેખાય કે અલીસાના રૂપમાં દેખાય, નૂર એક જ છે અને મૌલા અલી નું નૂર છે. કે ઇમામ એટલી નાની ઉંમરમાં જમાતને સમજાવે છે. તમે વિચાર તો કરો, ઇમામે કીધું અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ, જામો એટલે લિબાસ, અને જામો ઉતારીએ છીએ, પણ નૂર અનાદિકાળથી, અનાદિકાળ દુનિયાની શરૂઆત પહેલાથી, અનાદિકાળથી એક જ નૂર ઉતરતો આવે છે. પછી ઇમામે જમાતને વધારે સમજાવ્યું, અમારા દાદા તથા તેમના વડવાઓ અને તેમના વડવાઓમાં એક જ અલીનું નૂર હતું, અમારામાં તે નૂર ઉતરી આવેલું છે, અમે તેમના ગાદી વારસ છીએ. જમાત એટલું ખુલ્લું સમજાવે છે. પછી ઇમામે ફરમાવ્યું, જે લોકો એમ સમજતા હતા કે આ દિન ખતમ થઈ જશે, એને ઇમામે લલકાયરા હો, નાનકડા ઇમામે એવા લોકોને લલકાયરા, મૌલા મુર્તઝાલી ની ગાદી કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે. એ લોકોને તમાચો મારીને ઇમામે કહી દીધું, નાનકડા ઇમામે કે જે વિચાર કરતા હોય કે આ ધર્મ ખરાબ થઈ ગયો, એને કીધું કે નહીં, મૌલા મુર્તઝાલી ની જે ગાદી 1400 વર્ષથી જાહેરમાં ચાલુ છે, કયામત સુધી કાયમ રહેવાની છે, માટે તમો જમાતને દિલગીર થવાનું કોઈ કારણ નથી. ફરી ઇમામ જમાતે તસલ્લી આપે છે. પછી કે છે કે હજી જમાત સમજી નહીં હોય તો માફ કે છે, આગા અલીસામાં અને અમારામાં કાંઈ ફરક નથી. અરે એટલું ખુલ્લું બોલ્યો ઇમામ, પછી જમાતને ક્લિયર કરવા માટે, આગા અલીસામાં અને અમારામાં કાંઈ ફરક નથી, ફક્ત નામો જુદા જુદા છે. કે નામ જ અલગ છે, આગા અલીસામાંથી સુલતાન બની ગયો પણ એક જ છે. આવી વાત તો બીજો કરી શકે મમ્મીનો? બીજા કોઈ નાનકડા બચ્ચાથી તમે ઉમેદ રાખી શકો? અને હજારો માણસો રોઈને પૂછતા હોય, અને ઘરમાં અલીસા મા બાપ ના આજે અંતિમ સંસ્કાર નહોતા થયા, કારણ કે આપની રિક્વેસ્ટ હતી કે આપને સાય નજફ લઈ જવામાં આવે, દવાઓમાં રાખવામાં આવ્યું તો આપના જિસ્મને, અને ઇમામ આવું ફરમાન કરી ગયો છે. એક નાનકડો ઇમામ, ત્યારે માણસો ભલે ગમે તે સમજ્યા હોય
એમ સમજવા કે ઇમામ મોટી મોટી વાતો કરી ગયો છે, પણ હકીકતમાં એ ઇમામે દુનિયાને સાબિત કરીને બતાવ્યું, દુનિયામાં સુલતાન થઈને બતાવ્યું, હસન અલી શાહ માપની પેશનગોઈ સાચી કરીને બતાવ્યું, અને લીગ ઓફ નેશનના પ્રેસિડેન્ટ બન્યા હતા, જે આજનું યુએનઓ છે. હજી સુધી તમે ચેલેન્જ નહીં કરી શકો કે મિશનરી કોઈ એશિયન કે કોઈ મુસલમાનની પોસ્ટ ઉપર આવ્યો હોય. બતાવો ને, એક મુસલમાન યા એક એશિયન બી આવ્યો હોય એ પોસ્ટ ઉપર, તમે મને કહો કે ફલાણો આવ્યો છે. એ ઇમામ હતો કે યુરોપના બધા કન્ટ્રીઓએ મળી અને આને ઇમામને પોતાના લીડર તરીકે, લીગ ઓફ નેશન્સના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટી કાઢ્યા હતા. જગતમાં એ સુલતાન થશે, હસન અલી શાહ મા બાપની ભવિષ્યવાણી હતી. અને એવા એવા કામ બી કર્યા ઇમામે, 72 વર્ષ સુધી ઇમામત કરી, જે કોઈ ઇમામે ન કરી શક્યા એવું કામ એને કર્યું. 3-3 તો જુબેલીઓ થઈ, અને છેલ્લી ઘડીએ જયારે આ દુનિયા છોડવાની હતી, 80 વર્ષ થયા ઇમામને, 80માં જન્મદિન પ્રસંગે જમાતો જોગ જે તાલીકો મોકલ્યો હતો એમાં ઇમામે એક સેન્ટેન્સ લખ્યો હતો કે અમારા વાલા રૂહાની બચાવો, તમારી પાછળ અમે અમારું લાંબુ અને આખું જીવન ખર્ચ કરી નાખ્યું. ત્યારે યાદી આપી 80માં જન્મદિવસે, કારણ કે ઇમામને ખબર પડી કે હવે તેઓ મહેમાન છે દુનિયામાં બસ થોડાક જ સમયના. તો જમાતને છેલ્લો તાલીકો મોકલાવ્યો હતો. તમે વાંચજો, એ તાલીકો હજી પ્રિઝર્વ કરીને રાખવામાં આવ્યો છે કે આખું જીવન અને લાંબુ જીવન, એટલા માટે કે 80 વર્ષની જિંદગી હતી, 72 વર્ષની ઇમામત હતી, તમારા પાછળ અમે ખર્ચ કરી નાખ્યું. કે ખરે એ તો મમ્મીનો બધાને ખબર છે, બધા જાણે છે. ને ઇમામ મને લોકો કહેતા હતા, જે ઝઈફ અને બુઢા લોકો છે એને કીધેલું કે મિશનરી એ ઇમામે જે લાડ લડાવ્યા છે ને, હજી સુધી અમારા મગજમાંથી એ વાત નથી નીકળતી. મેં કીધું કેમ નથી નીકળતી, તો કે બિચારા એ ઇમામ કે ભલે બુઢા બી થઈ ગયા હતા ને, કે એક એક મહેમાનીમાં ખુરશી લઈને આવતા, બેસતા, કેટલી કેટલી વાર વાતો કરતા, પૂછતા. 15-15 દી બેઠો એક ગામમાં આવીને, મજે ઉડી તો કે 15 દી, સીતપુર તો કે 15 દી, લીમડી તો કે 15 દી. કામ ધંધો કઈ નહીં હોય નહીં, પણ જમાત બી ઈમાનદાર હતી. મમ્મી હા 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 બાપુ કે જાઓ તો બી જાય નહીં, 15 દી આવીને બેસો કેજો તમારી પાસે. આપણે તો આવીએ નહીં બરાબર, કે એક દી જોવો કે બે દી જોવો, ઈ છે ને કે બાપાને કામ ધંધો, અમારું જોબ ખલાસ થઈ જશે. કે હાલો જે આવી કે બાપાને થયું કે ક્યાં વધારે અહીં બેસી અને નામ ખરાબ કરવું, કે કલાક દોઢ કલાક બેસું તો ઠીક કે. અને એવી વિચારો, કલાક દોઢ કલાક બેસો તો એમાં બી બોમ્બ ફૂટી જાય, શું કરે ઈમાન? કલાક બે કલાક બેસે, પોણી કલાક કલાક બેસે. આજે એટલું બધું ઈમાન નથી રહ્યું મમ્મીનું, અને આપણે કઈ ઈમામને ટાઈમ નથી રહ્યો. તમને જે બી ઠીક લાગે, પણ એ ઈમામ ગાદી ઉપર આવ્યો, એ જયારે આવ્યો ત્યારે ઘણા